ધોરણ સાત પ્રકરણ નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મોની સ્વ અધિયન પોથીના સોલ્યુશન વિશે જોશું જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને બીજા વિડીયોની અપડેટ તમને મળતી રહે હવે પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પ્રશ્ન નંબર એક છે જેમાં વિકલ્પ આવે છે ડી ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે બાળકો એકસો કેટલો થશે એકસો એંશી અંશ થશે તો બીજો પ્રશ્ન છે એમાં વિકલ્પ આવે છે સી ત્રીજા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી ચોથામાં વિકલ્પ આવે છે સી પાંચમામાં પણ વિકલ્પ આવે છે સી ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નમાં વિકલ્પ આવે એ સાતમા પ્રશ્નમાં તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો આઠમા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી નવમા પ્રશ્નમાં વિકલ્પ આવે છે ડી દસમા પ્રશ્નમાં વિકલ્પ આવે છે ડી અગિયારમા પ્રશ્નમાં વિકલ્પ આવે છે ડી બારમા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી તેરમા પ્રશ્નમાં વિકલ્પ આવે છે એ બાળકો અહીંયા ખૂ ખૂ લખ્યું એટલે ખૂણો 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 બા 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 એટલે બાજુ 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 બા બા એટલે બાજુ ખૂણો બાજુ ખૂ એટલે ખૂણો બાજુ ખૂણો ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં આવશે ગુરુકોણ પંદરમામાં ખાલી જગ્યામાં આવશે કર્ણો સોળમાંમાં આવે છે વેધ સત્તરમાં આવશે સરખા અઢારમાં આવે છે નેવું અંશ ત્યાર પછી ઓગણીસમો દાખલો છે એમાં ખૂણો આર અને ખૂણો જેડ તો ખૂણો ક્યુપી બરાબર એક્સ વાય તો ત્રિકોણ પી ક્યુ આર છે તો એમાં ખાલી જગ્યામાં આવશે ત્રિકોણ આર એસ પી એકવીસમાંમાં આવે છે ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો પી આર ક્યુ બાવીસમો દાખલો છે તો એમાં ખૂણા એક્સનું માપ ખૂણા વાયના માપથી ત્રીસ અંશ વધુ છે તો વાયનું માપ શોધો ધારો કે વાયનું માપ એ છે મેં અહીંયા એ ધાર્યો છે તમે એક્સ પણ ધારી શકો તેથી ખૂણા ઝેડનું અહીંયા જે એક્સ આપી દેલો છે એટલે એક્સની જગ્યાએ એ લઈએ છીએ ખૂણા ઝેડનું માપ બરાબર નેવું અંશ બરાબર કારણ કે કાટકોણ છે એટલે નેવું અંશ થાય બરાબર ખૂણો જેડ કેવો છે કાઠ એટલે નેવું અંશ થયું અહીંયા જો ખૂણો જેડ છે એ કાટ ખૂણો છે એટલે એનું માપ કેટલું થશે બાળકો નેવું અંશ થાય છે તેથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ વાય બરાબર શોધવાનું છે એક્સ બરાબર ત્રીસ વધુ છે એટલે એ વધતા ત્રીસ તેથી નેવું વત્તા એ વત્તા એ તેથી નેવું વત્તા ત્રીસ કેટલા થશે એકસો વીસ એટલે એ બરાબર સાઠના છેદમાં બે એટલે એ બરાબર કેટલું માપ આવે છે ત્રીસ અથવા બાળકો ડાયરેક્ટ પણ કરી શકો કે નેવુંમાં ત્રીસ નાખો તો કેટલા થઈ જશે એકસો વીસ અને બીજાનું ત્રીસ આપ્યું છે એટલે એકસો પચાસ અને એકસો પચાસ વત્તા ત્રીસ એટલે એકસો એસી થાય હવે ત્રેવીસમાં દાખલો જ્યાં પ્રથમ પૂર્વમાં છ કિલોમીટર ચાલે છે ત્યાંથી જ છ કિલોમીટર ઉત્તર ચાલે છે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલું દૂર હશે તો પ્રિયા પ્રસ્થાન બિંદુથી દસ કિલોમીટર દૂર હશે છ કિલોમીટર પૂર્વમાં આવેલી પછી આઠ કિલોમીટર ક્યાંથી આવેલી ઉત્તર દિશામાં તો કુલ કેટલું અંતર થાય છે દસ કિલોમીટર ચોવીસમો દાખલો છે અહીંયા જુઓ તો ત્રિકોણ સમ બે બાજુના માપ સરખા છે એટલે આ ત્રિકોણને કહેવાય સમ દ્રિ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે જે બાજુ ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેથી એકસો એંસીમાંથી ત્રીસ બાદ કરીએ એટલે એકસો એંસી હવે એકસો પચાસને બે વડે ભાગીએ એટલે કેટલા આવે છે પંચોતેર એટલે એક ખૂણાનું ખૂણો ક્યુનું માપ પંચોતેર અને ખૂણા આરનું માપ આપો કેટલું થઈ જાય છે પંચોતેર ત્યાર પછી પચીસમો દાખલો છે બાજુની આ દર્શાવેલ આકૃતિ ઉપરથી એક્સ અને વાયના માપ કેટલા થશે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય બાળકો એકસો એસી હવે એકસો એસી માંથી એકસો પાંચ બાદ કરી નાખો એટલે આપણો જવાબ આવી જાય છે પંચોતેર અંશ આવી જાય છે હવે ત્રિકોણના બહિષ્કોણનું માપ કેટલું થાય તો સાઠ વત્તા પંચોતેર કરો બરાબર સાઠ વત્તા પંચોતેર બરાબર બી અને સમખ અહીંયા તમને કીધું છે કે બહિષ્કોણનું માપ તો સાઠ વત્તા પંચોતેર કરશો એટલે એકસો પાંત્રીસ અંશ થાય છે ત્યાર પછી અહીંયા ખૂણો વાય કીધો છે ને એટલે છવ્વીસમો પ્રશ્ન નીચેના આકૃતિ પરથી ખૂણો પીઓ એન અને એન પીઓનું માપ શોધવાના છે તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય એકસો એસી માંથી તમને સિત્તેર અને વીસ આપ્યા છે એટલે નેવું આપ્યા છે એકસો એસી માંથી નેવું બાદ કરો એટલે કેટલા વધે છોકરાઓ તો કે સિત્તેર વધે બરાબર એકસો એસી માંથી નેવું બાદ કરો તો નેવું વધે પરંતુ હજી એમાં બીજા ખૂણાનું માપ આપ્યું સિત્તેર એટલે કુલ કેટલું વધે છે વીસ અંશ વધે છે ત્યાર પછી સત્યાવીસમો દાખલો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ બે જેમ ત્રણ જેમ પાંચના પ્રમાણમાં હોય તો તે માપ શોધો એક ખૂણાનું માપ બે જેમ એટલે એકસો એંસીના બે ના છેદમાં દસ તો અહીંયા તમે જોઈ શકો છો એનું માપ છત્રીસ બીજા ખૂણાનું માપ આવે છે ચોપન અને ત્રીજા ખૂણાનું માપ આવે છે નેવું અંશ આવે છે ત્રણેયનો સરવાળો કરો એટલે એ એકસો અંશ થઈ જશે ત્યાર પછી અઠ્યાવીસ દાખલો છે બાજુમાં દર્શાવેલ ત્રિકોણ એ બી સીમાં ડીઈ સમાંતર છે બી સી તો એક્સ વાય અને જેડના માપ શોધો તો ખૂણો બી અને ખૂણો એક્સ એ અનુકોણની જોડ છે તેથી ખૂણો બી સમાંતર છે ખૂણો એક્સ બરાબર તો ખૂણો સી અને ખૂણો વાય અનુકોણની જોડી છે તેથી ખૂણો સી સમાંતર છે એકરૂપ છે ખૂણો વાય એટલે એનું માપ કેટલું થાય છે ચાલીસ હવે એકસો એસી માંથી સિત્તેર બાદ કરો એટલે તમારો જવાબ આવે છે એકસો દસ ત્યાર પછી ઓગણત્રીસ દાખલો છે તો ત્રિકોણની પરિમિતિ ઓગણપચાસ સેમી છે કારણ કે બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુથી કેવો હોય અધિક હોવો જોઈએ તો જ ત્રિકોણ રચાય છે ત્રીજો પ્રશ્ન બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી બરાબર પીએસ ખૂણો એક બરાબર ખૂણો બે તો ત્રિકોણ રજ થશે તો કે હા કારણ કે પી ક્યુ આર સમાંતર છે એકરૂપ છે ત્રિકોણ પી એસ આર તેથી બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ શરતને કારણે એકરૂપ છે એકત્રીસમો પ્રશ્ન છે જમીન પરના બે થાંભલા વચ્ચે અનુક્રમે દસ મીટર પંદર મીટરની મીટર છે તેમની ટોચનું અંતર તેર મીટર છે તો તેના પાયાનું અંતર શોધો પાયાનું અંતર કેટલું થશે બાર મીટર થાય છે કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગ બરાબર એ નિયમ બત્રીસમાંમાં વિકલ્પ આવે છે બી તેત્રીસમાં વિકલ્પ આવે છે સી ચોત્રીસમાં ત્રીજી બાજુનું માપ છ સેમીથી વધુ અને સોળ સેમીથી ઓછું હોઈ શકે બરાબર ત્રીજી બાજુનું માપ કારણ કે બે બાજુના માપના સરવાળા કરતાં કેવું હોવું જોઈએ વધુ પાંત્રીસમો પ્રશ્ન છે ત્રિકોણ એ સીમાં ખૂણો બી એ ખૂણો એ કરતાં બમણો ખૂણો સી એ એ કરતાં ત્રણ ગણો તો ખૂણા એનું માપ શોધો ખૂણો એ બરાબર એક્સ ધારીએ અને ખૂણો બી બરાબર ટુ એક્સ થશે બરાબર બમણો છે એટલે તેથી એક્સ વત્તા ટુ એક્સ વત્તા થ્રી એક્સ બરાબર એક્સ અને સી તોથી છ સિક્સ એક્સ બરાબર એ એકસો એંસી એક્સને સૂત્રનો કરતા એક્સને સૂત્રનો કરતા કરીએ એટલે ગુણાકારમાં છે તો એક બરાબરની ઓલી બાજુ જશે એટલે છ ભાગાકારમાં જશે તેથી એકસો એંસી ભાગ્યા છ તેથી ત્રીસ અંશ વધે છે હવે પ્રશ્ન નંબર છત્રીસ બાજુની આકૃતિમાં એક્સનું માપ શોધો તો એક્સ એ બે અંતઃ માપનો સરવાળો એક્સ બરાબર પચીસઅંશ વત્તા પાંત્રીસ અંશ બંનેનો સરવાળો કેટલો થાય છે સાહીઠ અંશ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક એમાં વિકલ્પ આવે છે સી બીજા પ્રશ્નમાં વિકલ્પ આવે એ ત્રીજામાં વિકલ્પ આવશે બી ચોથા દાખલામાં વિકલ્પ આવે ડી પાંચમા દાખલામાં વિકલ્પ આવે છે બી છઠ્ઠા દાખલામાં જોઈએ તો પાંચ જેમ ત્રણ જેમ એક છે એટલે એકસો એંસી એને ગુણ્યા પાંચના છેદમાં નવ બધા અંકોનો સરવાળો કરો ને તો નવ થાય છે એટલે એકસો એંસી ભાગ્યા નવ એકસો એંશી ગુણ્યા પાંચ છેદમાં નવ તેથી સોંસ બીજા ખૂણાનું માપ એવી રીતે સાઠ અને ત્રીજા ખૂણાનું માપ આવે છે વીસ અંશ બાળકો તમને પ્રશ્ન થતો હોય છેદમાં સાહેબ નવ ક્યાંથી આવ્યા તો નવ આ બધા અંકોનો સરવાળો કરો ને એટલે નવ આવે છે બરાબર છે ત્યાર પછી અહીંયા સાતમો પ્રશ્ન છે એથી બી આડત્રીસ મીટર છે આઠમો દાખલો છે નીચેની બે ત્રિકોણની આકૃતિ આપેલી છે તો ત્રિકોણ એ સમાંતર છે ત્રિકોણ એન એલ એમ નવમાં ખૂણો એ એકસો પંદર અંશમાંથી પાસઠ અંશ બાદ કરો એટલે પચાસ અંશ સેલ્સિયસ રહે છે તો આ રીતે દસમા દાખલામાં આપણે જોઈએ તો નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો ચાર તો ત્રિકોણ એ ડીસી એકરૂપ છે ત્રિકોણ એ બી સી થાય છે શા માટે તો કે હા ખૂણો એક બરાબર ખૂણો બે અને ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર તેથી ખૂબ આખું એટલે ખૂણો બાજુ ખૂણો સરત પ્રમાણે આ રીતે થાય છે આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી